હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો બધાએ નાસ્તો કરી લીધો છે અને કપડાય તે હમણાં બે ત્રણ દિવસના બહુ ભેગા થયા હતા ને, તો બધાએ હુકાઈ ગયા હતા એટલે ઓલમોસ્ટ બધાએ કપડાય તે હવે આપણે હંકેલી નાખ્યા છે અને બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. બપોરના રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણા ઘરે અત્યારે બિલ્લી પાણી પીવે છે, વહી જાય. જો બિલ્લી નીભાઈ જવો, કઈ રીતે જોવે જો. જો અમારું પુકુડું છે ને અત્યારે તૈયાર થઈ ગયો છે, કારણ કે એ જાય છે ફોટા પડાવવા માટે. અને બીજું કે પુકુડું આજ લાસ્ટ ડે છે, આજે જાય છે રાજકોટ એના ઘરે. જો અને એ જેટલા વળ ખાવ હોય ને એટલા ખાઈ લે કે આજે આપણે છેલ્લો દિવસ એટલે. અહી નીબુ આવ, નીબુ આવ, આપણે રમાડી લેવું. અને ઘણા બધા કોમેન્ટ કરી છે કે ટીચકુભાઈ જાહે ને તો તમને નહીં ગમે. હા, બે ત્રણ દિવસ છે ને સુનું સુનું લાગશે, કારણ કે અત્યારે ગમે એ કામ કરીને આવીને તો બધા ટીચકુભાઈ પાસે ચોટી જાય એટલે એ જાહે એટલે બે ત્રણ દિવસ તો નહીં ગમે, રમકડું લેવાઈ ગયું મેડમ નીબુભાઈ ને રમવા આવજો તમે ન રમતા. બે કા ત્રણ વર્ષ કે બાકી ચલાય નહીં આગળ એટલે નકર અમે લેવા તો ઘરેથી આ જાય. તો નીબુ નું છે ને રમકડું લેવાઈ ગયું. નીબુ ના જો કપડા લેવાઈ ગયા છે અને કપડા લઈ લીધા ફાઈનલી. કા આના મદદથી છે ને તમે અલગ અલગ પ્રકારના વિગન મિલ્ક, જ્યુસ અને પાણી પણ બોઇલ કરી શકો છો. અને આમાં 600 વોલ્ટ ની પાવરફુલ મોટર પણ આપેલી છે. તો આના અંદર નો ભાગ જોવો સ્ટેનલેસ સ્ટીલ નો બનેલો છે અને આમાં 600 મિલી ની કેપેસિટી છે. અને આની બ્લેડ પણ જોવો શાર્પ આપેલી છે. તો ઉપરની બાજુ તમે જોઈ શકો છો કે સ્ટીમ નીકળવા માટે જગ્યા પણ આપેલી છે. તો આમાં જોવો અલગ અલગ મોડ આપેલા છે જેની મદદથી તમે છે ને અલગ અલગ વસ્તુ બનાવી શકો છો. અને 30 મિલી નો મેઝરમેન્ટ કપ આપેલો છે અને ક્લીનિંગ માટે જોવો આ બ્રશ પણ આપેલું છે. આલમંડ મિલ્ક બનાવવા માટે સૌથી પહેલા આપણે આલમંડ નાખી દીધા છે, પછી થોડુંક પાણી નાખી દીધું છે અને પછી આપણે ઢાંકણું કરી દીધું છે બંધ. હવે આપણે છે ને નટ મોડ સિલેક્ટ કરી લેશું એટલે થોડીક વારમાં આપણું આલમંડ મિલ્ક થઈ જશે તૈયાર. તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણું ટેસ્ટી ટેસ્ટી આલમંડ મિલ્ક તૈયાર થઈ ગયું છે. તો તમે આની મદદથી પાણી પણ બોઇલ કરી શકો છો. તો સૌથી પહેલા જોવો આપણે છે ને આની અંદર પાણી નાખી દીધું છે અને આપણે મોડ સિલેક્ટ કરી લીધો છે વોટર. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું પાણી ગરમ થઈ ગયું છે. આને સાફ કરવું એકદમ ઈઝી છે. આને સાફ કરવા માટે તમે એક લિક્વિડ નો ડ્રોપ નાખશો, થોડું પાણી નાખશો અને ક્લીન મોડ સિલેક્ટ કરશો એટલે અંદરનો ભાગ એકદમ છે ને ક્લીન થઈ જશે. અને બહારનો ભાગ સાફ કરવા માટે તમે છે ને ડ્રાય કપડાનો યુઝ કરી શકો છો. તો તમારે પણ અગારોનું નટ મિલ્ક મેકર મગાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકો છો. જો નીબુ હાટુ જે રમકડું લેવા છે ને તમને ખોલીને છે ને અનબોક્સિંગ કરી દઈએ. હાલો આપણે બસ તમને બતાવું. નીબુ હાટુ છે ને નીબુ જેવો નાનો એવો ઘોડો લીધો છે, એક સિંગડા વાળો. એક સિંગડા વાળા ઘોડા લગભગ યુનિકોર્ન કે જો ભાઈ આવું રમકડું છે. ખન ખન આવા ના આવ્યું. જો મૂળ છે ને રમકડું એવું લીધું છે કે પછાડી અગે પછી છે થોડુંક બથ્થડ હોય અને અવાજ આવે. જો સંદીપ કુમાર ગાડી મમી જાય ને કે વાંધો નહીં આવે, પણ તમે ગાડી લઈને જજો. નીબુ આમાં માથે બેસી જાય. તમારા આટો ને લીધો સંદીપ કુમાર, નીવ આટો લીધો છો. જો નીવ રમકડા થી રમે કે ન રમે એના પપ્પા એ ચાલુ કરી દીધું રમવાનું. જો આપણને આમાં મળ્યા નથી એટલે રમી લ્યો અત્યારે. જો ભાઈ યાર યુનિક યુનિક વસ્તુ આવી છે અત્યારે. હું કેતો તો સાચું છે, નીવ ના હાથમાં રમકડું આવતું છે નહીં. અમે નીવે જો ચાલુ કર્યું છે રમાડવાનું. હવે જોઈએ છે ઘોડાની શું હાલત કરે. જો જો ભાઈ ઊંધું પડવાનું ચાલુ કરી દીધું, હમણાં નોખો કરી દે ઘોડો. મારે ખરેખર ઘોડો નહીં દોરી લેવાની જરૂર હતી. જો દોરીથી રમેશ. જો ભાઈ નીવના કપડાં લેવા છે એ તમને બતાવી દો હું શું લાવ્યા છે ને. જો ભાઈ આ ટોટલ છે ને 3 પીસ લાવ્યા છે. જો આ નીબુનો છે શર્ટ, પછી આ પહેરવાનું છે અંદર ગંજી ટાઈપ આવી ગઈ અને આ છે એનો ચડ્ડો. જો ભાઈ આવા કપડાં છે, દેખાવમાં છે ને આવી જોડી લાગે. જો ઉપરનું નીચેનું અને આવડું ઇનર વિયર છે. જો
ખાલી આપ તમારે પહેરાઈ જો ને તોય મસ્ત લાગે. જો ભાઈ નીબુ એ છે ને નવા કપડા ટટકારી દીધા છે અને ગોવા માટે જવા તૈયાર થઈ ગયો. જો ભાઈ ચડ્ડો બડ્ડો અને બાકી મોજે મોજ છે. નીબુ ઘોડો નીબુ ને કપડા પહેરો એટલે રોવા માંડે. જો ભાઈ લે નીબુ તારો ઘોડો લે. ભાઈ ને ઘોડો જોઈશ એમ કે. જો ભાઈ તો આજે રસોઈમાં બનવાનું છે ચણાનું શાક, દાળ ભાત અને રોટલી. તો જો મમ્મીએ દાળ ભાતનું કુકર મૂકી દીધું છે, ચણા હમણાં હું બાફવા મૂકી દઉં છું, લોટ જો મેં બાંધી નાખ્યો છે. જો કે હજી એટલું બધું મોડું નથી થયું, 10:30 જ થયા છે, પણ બેઝિક બધી વસ્તુ બફાઈ જાય તો પછી વઘારતા કઈ વાર ન લાગે. જો ભાઈ વાગ્યા છે 4:10 અને નીબુભાઈ ને ઉઠાડી દીધા છે સૂતા હતા એટલે, કારણ કે એને જવાનો ટાઈમ થઈ ગયો છે. નીબુભાઈ બાય ટાટા. જામામ કરશો એટલે આમામ કરે ઘણી યાર. ટાટા નીબુ તમને તો કોઈ બાય કેવાનું છે નહીં. મમ્મી જો રૂવો તો ચાલુ થઈ ગયું છે. મમ્મી દાંત તો કાઢો હવે. જો ભાઈ અને જાય છે અત્યારે સંદીપ કુમાર. જો ગાડી રિવર્સ લે છે. હલો સંદીપ કુમાર આવજો. હાલો અંકુ આવજો. નીબુ ટાટુ નીબુ ટાટુ. જો નીવ હમણાં ટાટા થોડાક થોડાક કરશે. જો જો કરે. જો ભાઈ જો ભાઈ અમારા ધાબે છે તમને બિલાડી દેખાય ને. બિલાડી નથી, એનું નામ છે લેરી લાલા બિલાડી. જો ભાઈ કેવી મોજ છે અને હોઈ ગઈ છે અત્યારે. અને હું આટલો અવાજ કરું છું ને તો જાગતી નથી. જો એને બીક જ નથી. જો બાકી તો જો ભાઈ પાછા આપણે રૂટીનમાં લાગી ગયા છે. સીમંત સીમંત કરતા કેટલા દિવસથી એ પૂરું થઈ ગયું છે. ટીચકુભાઈ એના ઘરે આજે જતા રહ્યા છે. ઓન ધ વે છે, રાજકોટ જાય છે. તો મેડમ કેટલા દિવસ બાદ હું તમને સવાલ પૂછું છું કે શું છે આજનું મેનુ. તો આજે જો આપણે બપોરનું જે મેનુ હતું, મહેમાન હોય ને, મહેમાન હા માટે જરીક જરીક સંદીપ કુમારે બધાય ખાધું, તો બધી વસ્તુ એમને પડી છે. તો જો દાળ ભાત છે એમાંથી હું થોડાક છે ને પુલાવ કરી નાખવાની છું, અને રોટલી પડી છે ને એમાંથી રોટલીનો ચેવડો અને ચા બનાવવાની છે. ઓકે, ટૂંકમાં બપોરની જ વસ્તુ માંથી બનાવવાનું છે, કારણ કે ખૂટવાડવાનું કામ છે. ખૂટવાડવાનું કારણ કે ગરમી જેવું હતું તો કોઈ કઈ એટલું ખાધું જ નહીં. અને સંદીપ કુમાર નકિતાબેન બહાર ગયા હતા તો કાકા ને ઘરે મામા ને ઘરે બધા ઘરે જઈને આવ્યા તો એ લોકો ચા પાણી ને આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈ નહીં, એટલે એ લોકો પેટમાં જગ્યા જ નહોતી. તો આપણું બધું રાંધેલું પડ્યું રહ્યું છે, તો કીધું અત્યારે ખાઈ લઈ. કઈ નહીં, હારું હારું બનાવો બનાવો. તો કઈ નહીં, હાલો બધા વઘારેલા ભાત ખાવા. હું બટેકું અને મરચું નાખીને છે થોડાક ભાત વઘાર નાખું છું, કારણ કે મને છે ને દાળ ભાત બપોરે મેનો ખાતા, મને દાળ ભાત થોડાક ઓછા ભાવે છે, એટલે મેં કીધું આપણે વઘારેલા ભાત કરી નાખીએ. દાળ ભાત તો મારા ફેવરેટ છે, એમાં વૈધા હોય ને એ ઓર ફેવરેટ છે. તોય તાર નથી ખાવાના, કેમ કે તું કેસ મારી રોટલી ખાવી છે એટલે. નહીં નહીં, દાળ ભાત છે ને પપ્પા ને એ લોકો ખાઈ લેશે, અને આને થોડાક ભાત વઘારવા હોય તો અમારે વઘારી લેશે. આપણે રોટલી ને ચાર કામ ચલાવી લેવું બસ. કાંઈ નહીં, ડીરો ને હમણાં મસ્ત ચેવડો કરી દો, ખાંડ ને લીંબુ બધું નાખી ટેસ્ટી બનાવજો એકદમ. તો જો અત્યારે જમવા માટે બેસી ગયા છે ને, આપણે લીધી છે ખાટી મીઠી વઘારેલી રોટલી સાથે ચા, પછી પાયલ એના ખાય છે પુલાવ, મમ્મી રોટલી શાક, પપ્પા રોટલી શાક દાળ ભાત, અને બધા જો બેસી ગયા છે જમવા માટે. અને અત્યારે આવું સૂનું થઈ ગયું, નકર ટીચકો આ સમયે આ બધી વસ્તુ આચકવા માંગતો હોય ને. દિવસ જ નથી જતો, ભલે ગયો છે 4:30 એ લોકો નીકળ્યા છે, પણ એમ લે કેટલો લાંબો દિવસ લાગ્યો. જો અત્યારે રાતે જમીન છે ને ઓળા ખવાય છે. જો બધા લોકો ઓળા ખાય છે, પણ આજે આપણને છે ને સેજે ઓળા ખાવાની ઈચ્છા છે એની ખબર નહીં હવે. નગર આપણે ઓળા છે ને ફેવરેટ છે મમ્મી જેમ. તમારે ફેવરેટ છે ને ઓળા? ઓળા ફેવરેટ છે, પણ હમણાં ભાણિયા ભાઈ હતા ને તો ખાવા ન દેતા, કેમ કે ઈ હોય ને ખવાય ને, કે બધું જીવ હોય હાથમાં આવે ને બધું મોઢામાં નાખે, ઈ વાત તો એટલે નુકસાન તો થાય જ. અને હમણાં છે ને ભાઈ જો રાજકોટ થી ફોન આવી ગયો 10:30 થી. કેટલા 10 વાગે પહોંચી ગયા? 10:15 10:15 પહોંચી ગયા ને રાજકોટ. હા પહોંચી ગયા ઘરે. તમાર નત ખાવો ઓળા? ખાઈ લીધા. ખાઈ લીધા. ટીચકો વગર ગમે છે કે નહીં? ટીચકો વગર હાવ સૂનું થઈ ગયું. ઈ વાત તો સાચી. હાવ જો ઘરમાં કોઈ એટલે કોઈ આટંદ મારતા, અને હાંસી આવી રીતે પડી છે ને 10 દિવસ, એ મોટી વાત છે. કારણ કે આ બધી વસ્તુ નગર ઉપર હોય કા? ઉપર હોય મકોડો કસરું કાંઈ રહેવા ન રહેવા. મકોડો 10 દિવસ થી ધ્યાન રાખવું પડે. કચરો લઈને મોટા મૂકી દે.
બધું મોઢા મૂકી દેવાય, જમવા બેસી ને ત્યારે જ અમે બધું હારે લઈ, પેલા હું છે બધું ગોઠવી દેતા પછી જમવા બેસતા. પેલા છે ને બધું લઈ પણ ફટાફટ બધા બેસી જાય. ભોપુડીઓના ઘરે પહોંચી ગયો છે અને થોડું ઘર સૂનું થઈ ગયું છે, કારણ કે ઈ જ એકલો એવો હતો જેના બધા આગળ પાછળ રમતા અને ડખો કરતા ઘરમાં. અને છોકરું ઘરમાંથી જાય ને એટલે બહુ યાદ આવે. મને એવું લાગે છોકરું ને ઘરમાંથી એક વ્યક્તિ ઓછા થાય ને, ઇવન પપ્પા તો આખો દિવસ ઘરે ન હોય તો પપ્પા ક્યાંક જાય ને, લાઈક સુરત જાય કે ગમે ત્યાં પ્રસંગમાં જાય તોય આપણું ઘર સૂનું થઈ જાય. તો નાનું છોકરું આપણું રમકડું હોય જાય તો ઘર સૂનું થાય, એટલે મને લાગે 2-3 દિવસ છે ને ટેવ પડતા વાર લાગશે, પછી પાછી રૂટીન આપણી ગાડી હાલશે, એટલે 2-3 દિવસ તો બહુ યાદ આવશે. એમ ખાસ કરીને મમ્મી ને યાદ આવશે, કારણ કે એ સતત અહીંયા જોડાયેલા હોય. અમે ચલો સૂટમાં હોય કે કામે વહી ગયા હોય તો આપણે લિટલ બીટ ઓછા હોય. હા એ વાત છે, જોકે તોય અમે ભમરાની જેમ આજુબાજુ આટા તો મારતા જાય, આખો દિવસ અમારે ઘરે જ કામ હોય એટલે જયારે નીરવ જે પણ ટી શર્ટ લે ને એ ટી શર્ટ પછી નો ગમે અથવા તો નો પહેરવાની બધા ટી શર્ટ હું લઈ લઉં એટલે ટી શર્ટ મારા થઈ જાય, પણ અમુક માં ફિટિંગ નથી આવતું પણ ખબર નહીં આ ટી શર્ટ માં સારું એવું. અમુક ફરમાં સેટ થઈ જાય પણ હજી મારા 1-2 ટી શર્ટ છે તો પહેલા જાય તો કઈ વાંધો નહીં, સારા લાગશે તો પહેરી સધરવાની નહીં પહેરું, કઈ વાંધો નહીં. બીજું હું તો કઈ નહીં, આજનો દિવસ આવ્યો અને બસ હવે રૂટીન ધીમે ધીમે ચાલુ થાય એટલે અલગ અલગ તમને કઈક જોવા મળશે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમે છે. ગમ્યો હોય તો શું કરવાનું, લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે સુધી. બાય 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 સારંગે બાય બાય.